ને મિત્રો મજામાં મિત્રો આપણે ધોરણ 10 ની અંદર જે વૈવિધ્યસભર એમસીક્યુ અગાઉ પૂછાયેલા માર્ચ 2013 માં પૂછાયેલા એ સમ્સ આપણે જોઈ રહ્યા છીએ એમાં વર્તુળ આધારિત તમે લોકો હવે માહિર છો અને આવડી પણ જશે કે લઘુ ચાપ એબી આ છે ને ચાપ દેખાડે છે તો લઘુ ચાપ એબી ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા ચોથા ભાગની છે તો લઘુ એબી એ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય મિત્રો તમને ખબર છે કે જે વર્તુળનો પરિઘ છે ને એ આખો કહેવાય બરાબર અહીંથી અહીં સુધીનું માપ બરાબર હવે ચોથો ભાગ હશે એટલે તમે તરત કહેશો કે સાહેબ એ તો આટલું જ હોય રાઈટ આટલું જ ચોથો ભાગ હોય તો તમને ખબર છે કે આટલો ભાગ એટલે કેટલો હોય તો 90 અંશ હોય કે ન હોય તો આ જે લઘુચાપ એ બી છે આ એ હશે ને આ બી હશે તો આ લઘુચાપ એ બી છે એ વર્તુળના કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો આપણે 90 અંશ છે ને ચાલો મિત્રો તો આ એક માર્ક રોકડા મળી જાય આ સમની અંદર સાવ સિમ્પલ છે જો આકૃતિથી જ ખબર પડી જશે જેમ કે ખીણમાં પડી ગયેલા દડાને શોધવા જતા ઢોળાવમાં 30 અંશના ખૂણેથી 1 મીટર ચાલવાથી સમથળ જમીનની વાય મીટર નીચે પહોંચાય છે તો કંઈક સંબંધ તમને આપ્યા છે ફરીથી મિત્રો દાખલા તરીકે આ જગ્યાએ છે ખીણ છે તો ચલો અહીંયા વિચારીએ ખીણમાં પડી ગયેલા દડાને શોધવા જતા ઢોળાવમાં 30 ના ખૂણે ચાલે છે એટલે આમ ચાલે છે મિત્રો એનો અર્થ કે તમારે હંમેશા ઔષધ કોણ કહેવાય ને એ અહીંયા જ લેવા પડે ને અને સમક્ષૈતિજ રેખા એ તો એટલે ક્ષૈતિજ કિરણ સાથે જ 30 અંશ હોય ઓકે અને અહીંયા પહોંચે છે એટલે જો આમ ઢોળાવમાં ચાલે છે તો એ ઢોળાવમાં 30 અંશના ખૂણેથી 1 મીટર ચાલે છે એટલે આ અંતર તમને આપ્યું છે કેટલું છે એક્સ અહીંથી અહીં સુધીનું 1 મીટર પછી સમથળ જમીનની વાય મીટર નીચે એટલે અહીંથી તમે અહીંયા પહોંચો ને એ અંતરે તમને આપ્યું છે કેટલું છે વાય મીટર મિત્રો આપણે તો જોતો તો કાટકોણ ત્રિકોણ મળી ગયો છે ચોક્કસ મળી ગયો છે કારણ કે આ 90 ડિગ્રી જ હોય કારણ કે અંતર આપણે લીધું છે આમ અચ્છા હવે તમને યાદ છે ને કે આ 30 હોય તો આ કેટલું હોય 30 જ હોય કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી આ અને આ કેવા થાય છે યુગ્મ કોણો હંમેશા સરખા હોય તો આ છે સમાંતર રેખા છે આ છે એ છેદિકા છે એટલે આ ખૂણો એ જ આ ખૂણો મિત્રો હવે બીજો નિયમ યાદ છે ને કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામે હંમેશા કર્ણથી કેવું હોય અડધું એટલે કે આના ડબલ કરો તો કોણ મળે વાય હવે આના જેવું આપ્યું હોય અથવા તો તમને બીજું આપી શકે શું વાય બરાબર બગડો નીચે રાખે એક્સ ના છેદમાં બે આ અથવા આ વિકલ્પ તમને આપ્યો જ હશે જુઓ જો આમાં કયો વિકલ્પ આવ્યો છે 2y બરાબર x યસ તો બરાબર તમે 2y બરાબર x બોલો કે x બરાબર 2y બંને કેવા છે સરખા તો મિત્રો છે ને સેલું બસ જુઓ ખાલી આમ આકૃતિ દોરો અને તરત જવાબ મળી જશે જોઈએ નેક્સ્ટ મિત્રો ફરીથી ત્રિકોણમિતિ આધારિત આ સમ છે કે ભાઈ tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા બરાબર 1 તો થીટા બરાબર કેટલા મિત્રો તમારી પાસે એક નિયમ તો ખબર જ છે શું કે ભાઈ એક કોઈ પણ વસ્તુનો ગુણાકારમાં આટલી વસ્તુ ખબર છે કે tan થીટા ઇન્ટુ કોટ થીટા હોય ને તો 1 થાય ફરીથી કોક એમ કે tan થીટા ઇન્ટુ કોટ આલ્ફા તો ના તો એના માટે કંઈ જાણતા નથી થીટા ને આલ્ફા સરખા હોય તો તમે કંઈક લખી શકો તો આ આપણે જાણતા નથી હા અહીંયા થીટા હોવા જોઈએ અહીંયા થીટા હોય તો શું થાય એક આ જાણી છે બીજી પણ વસ્તુ જાણી છે કે જ્યારે મોલમાં જાય છે ત્યારે tan થીટા બરાબર શું થઈ જાય કોટ 90 ઓછા થીટા અથવા તો કોટ થીટા બરાબર શું થઈ જાય tan 90 ઓછા થીટા હવે તમને છૂટ તમે તરત ને તરત કહી શકશો tan થીટા જગ્યાએ કોટ 90 ઓછા થીટા લખી નાખો ચાલો tan હું સીધું લખી નાખું છું કોટ જો બંને નહીં બદલાવી એક જ બદલાવશું શું કરશું થીટા જગ્યાએ કેટલા આપ્યા છે તો કે 7 થીટા આપ્યા છે તો એ લખો તો મેં tan 7 થીટાની જગ્યાએ 90 ઓછા 7 થીટા કર્યા જેમ કે tan થીટા હોય તો કોટ 90 ઓછા થીટા જાય તમે જાણો જ છો હવે હું કંઈ બદલાવતો નથી શું રાખું છું tan 3 થીટા બરાબર 1 શું કામ આવું કર્યું મને ખબર છે કોટ અને tan નો ગુણાકાર 1 થાય કોટ અને tan એનો ગુણાકાર 1 થાય પણ આ બંને સરખા હોય ત્યારે બરાબર 1 છે એનો અર્થ કે આ સરખા હોય જ બરાબર તો જ સરખા રહે તો બસ દાખલો પૂરો કારણ કે ઓછા 7 થીટાને તમે વજુ લઈ જશો તો શું થઈ જશે 90 બરાબર 3 થીટા વત્તા 7 થીટા અને એ પણ ખબર છે કે 3 થીટા અને 7 થીટા એટલે કેટલા થાય 10 થીટા તો 90 બરાબર 10 થીટા હોય
તો 90 ના છેદમાં 10 તો નીચે જશે ને, તો જુઓ જી કેટલા આવ્યા 9. તો એવો જવાબ છે યસ આર્યો. તો મજા આવી મિત્રો, બસ આટલા સહેલા સમ હોય છે. ધારો કે તમને આવડતો નહોતો તો ચિંતા શું કરો છો, હવે તો આવડી ગયો ને, પરીક્ષા તો હવે છે ને, તો જરાય ટેન્શન ન રાખો. હવે આવડ્યું જાગ્યા ત્યાંથી સવા. તો મિત્રો હવે આપણે બરોબર જાગી ચૂક્યા છે, અને હવે કેવા જાગી ચૂક્યા છે, બસ હવે હલવું નથી. મને લખે છે ને અમુક લોકો, તો સર રાત્રે આ વિડીયોઝ જોઈને તો મજા નથી આવતી, નીંદર આવતી નથી. કોઈ કોઈ તો બસ વિડીયોની પાછળ પડી ગયા કે ટીવી સિરિયલો બધી બંધ કરીને માત્ર વિડીયો જોઈ રહ્યા છે. તો આ તો બહુ સારી વાત છે, કારણ કે આ તો જ્ઞાન મેળવવાની વાત છે. મિત્રો આજનો જમાનો જ એ છે કે જો તમારી પાસે જ્ઞાન હશે ને તો તમારી બહુ કિંમત છે. તો મિત્રો બસ શીખા જ કરો, શીખા જ કરો, શીખા જ કરો, શીખવાનો આનંદ ઓર છે. જ્યારે તમને આવડી જશે ને ત્યારે તમારો ચહેરો આમ એકદમ આનંદથી છલકતો હશે. તો બસ આનંદથી છલકતો ચહેરો તો સૌ કોઈને જોવો જ ગમે. તો મિત્રો બસ તમારામાં જલ્દી જલ્દી જાજુ બધું જ્ઞાન આવી જાય, અને પછી બસ પછી તમે દુનિયામાં રાજ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. મિલતે હૈ બ્રેક કે બાદ.